પરમ પૂજ્ય આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પરમ પૂજ્ય ગુરુશ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીજી તથા વડતાલ જુનાગઢ ટોલેરા ભુજ વગેરે ધામોમાંથી પધારેલ સૌ પૂજનીય સનશ્રીઓ સરદારની આ ભૂમિ ઉપર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે ભાગ લઈ ખૂબ જ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું ગયા બુધવારે ગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજી મહારાજના આદેશથી અમે આ આખા કાર્યક્રમની અંદર જે વ્યવસ્થાઓ સ્વામીજીના નેજા હેઠળ થયેલ છે તે નિહાળવાનો મોકો મળ્યો અને મને કહેતા એટલો આનંદ થાય કે જે જેને સંસાર છોડી દીધો છે પણ એની દ્રગદ્રષ્ટિ જોઈ એનું વિઝન જોઈ આજે અમે સંસારમાં રહેતા લોકો પણ ગદગદ થઈ જતા હોય તો ભગવાન સ્વામિનારાયણ મહારાજ આ ભૂમિને ખૂબ આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરું છું આમ તો સરદાર મંદિર સાથે ઘણા વર્ષોથી અમારો નાતો છે અને સાથે સાથે હું જોતો આવું છું કે અહીંયા ધર્મ અને શિક્ષણ તો પીરસાય જ છે પણ ગયા બુધવારે જ્યારે હું સ્વામીશ્રીને મુલાકાત કરી ત્યારે સ્વામીની ઈચ્છા આરોગ્યને પણ અહીંયા આપવાની એક વાત છે ત્યારે હું વાલા ભક્તોને નમ્ર અપીલ કરું છું કે આરોગ્યના કામમાં પણ આ સ્વામીનું આવું સરસ સપનાની અંદર આપ સૌ સાથ સહકાર આપો એવી પ્રાર્થના આપ સૌને કરું છું ખૂબ મોટા સંતો બેઠેલા છે જાજી વાત નહીં કરું પણ ખોડલધામને પણ આજે પાંચ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે એકવીસ એક બે હજાર બાવીસના રોજ એક ભવ્યથી ભવ્ય પંચ વર્ષીય પાટોત્સવ કરવા ખોડલધામ ટ્રસ્ટ જઈ રહ્યું છે ત્યારે આવડી મોટી સભામાં આપ સૌ પૂજનીય સંતો અને વાલા ભક્તો આપ માના દર્શન કરવા આવો એવું આમંત્રણ આજે પાઠવું છું અંતમાં ભગવાન સ્વામિનારાયણ આખા વિશ્વને નિરોગી રાખે અને આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય સ્વામિનારાયણ अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए